गार्लिक ब्रेड है, मार्गरेटा पिज्जा है, पीछे आ है पनीर मखनी और आ है डबल लेयर, तो वो तमें टू लेयर में पिज्जा है और आ है थिंग क्रस्ट। 22 टाइप मसाला डाले में फर्स्ट टाइप ना जे पास्ता है, पीछे शेजवान पास्ता है, पीछे ना जे सोयाबीन वड़ी केचप साथ, पीछे जे आलू चाट, पीछे जे चना चाट, पीछे जे पीनट चाट, पीछे जे चना चोर गरम, पीछे जे वॉटरमेलन, पीछे जे मंचूरियन ड्राई, पीछे जे हक्का नूडल्स, मेक्सिकन टोस्ट, पीछे जे मेक्सिकन राइस, पीछे ना जे पुसली पास्ता, पीछे जे नेक्स्ट में जे चाइनीज ब्रेड, पीछे वॉटरमेलन है, पीछे जे स्वीट कॉर्न चाट, પછી નેક્સ્ટમાં છે ચોકલેટ ટોસ્ટ, પછી છે 1000 સોસવાળા પાસ્તા, પછી છે ફ્રૂટી પાસ્તા, અને પછી છે ચીઝ મેકરોની પાસ્તા, અને લાસ્ટમાં છે કેબેજવાળું સલાડ છે। गार्लिक ब्रेड अने 22 जातना सलाड, 2 जातना कोल्ड ड्रिंक्स, आ बधीज आइटम अत्यारे लंच टाइम में 200 रुपया में अनलिमिटेड आपवामां आवे छे। મારું નામ મિહિર છે, હું અહીંયા લાસ્ટ 5 થી 6 યર્સથી આવું છું રાજકોટમાં। પિઝા ઝોન છે, એના ટેસ્ટ બહુ સારો છે અને જે ટેસ્ટની રેગ્યુલરિટી છે ચેન્જ નથી થતી। મેં રાજકોટના મોસ્ટ ઓફ પિઝા ટ્રાય કર્યા છે, બટ મારી ફેવરેટ પ્લેસ આ જ છે। તો અત્યારે આપણે છીએ રાજકોટની અંદર 150 ફૂટ રિંગ રોડ ઉપર, અને આજે આપણે આવ્યા છીએ પિઝા ઝોનમાં। અને એડ્રેસની વાત કરીએ તો આ એક્ઝેક્ટ 150 ફૂટ રિંગ રોડ ઉપર રિલાયન્સ મોલની એક્ઝેક્ટ સામે આવે છે પિઝા ઝોન। હવે ગુજરાતી થાળી, કાઠિયાવાડી થાળી, આ બધું આપણે ખાઈ ખાઈને તો બહુ થાક્યા, તો હવે આપણે ઘણા વ્યુઅર્સની એવી કોમેન્ટ હતી કે તમે ફાસ્ટફૂડમાં કાંઈક અનલિમિટેડનો ઓપ્શન હોય તેવું લઈ આવો, તો આજે આપણે અહીં આવી ગઈએ છીએ સ્પેશિયલ તમારા માટે પિઝાનો અનલિમિટેડ વિડીયો લઈને। અહીંયા મળી છે અનલિમિટેડ પિઝા, હવે લંચ ટાઈમ છે તેની પ્રાઇસ છે 200 રૂપિયા, અને ડિનર ટાઈમ છે તેની પ્રાઇસ છે 230 રૂપિયા। હવે અહીંયા મળે છે 2 જાતના સૂપ, 4 જાતના પિઝા, સુપ્રીમ ગાર્લિક બ્રેડ, 2 ટાઈપના કોલ્ડ ડ્રિંક એ બી અનલિમિટેડ, અને 16 જાતના કોલ્ડ સ્લાડ અને 6 જાતના હોટ સ્લાડ, એકદમ ટોટલ 22 જાતના સ્લાડ છે। આ બધી જ આઇટમ અનલિમિટેડ મળે છે, અને એન્ડમાં આઈસક્રીમ વિથ બ્રાઉની એ વન ટાઈમ છે। તો આ બધી વસ્તુ શું છે, કેવી રીતે બનાવવામાં આવે છે, તેનો ટેસ્ટ કેવો છે, એ બધું જ આપણે આ વિડીયોમાં જોઈશું। તો ચાલો શરૂ કરીએ, આવી જાઓ। મારું નામ છે દસમય પટેલ, આપણે 9 યર્સ થઈ ગયા છે રેસ્ટોરન્ટના, 2013થી છે અનલિમિટેડના કોન્સેપ્ટમાં। આપણે આવે 2 ટાઈપના સૂપ આવે, ચાઇનીઝ અને ટોમેટો, 22 ટાઈપના સલાડ આવે, મંચુરિયન, ફ્રેન્ચ ફ્રાય, રાઈસ, પાસ્તા અને એવું બધું આવે, 22 ટાઈપના સલાડ આવે, પછી 4 ટાઈપના પિઝા આવે, 1 ટાઈપની ગાર્લિક બ્રેડ આવે ચીઝવાળી, અને કોલ્ડ ડ્રિંક્સમાં આવે થમ્સઅપ ને ફેન્ટા, અને લાસ્ટમાં ડેઝર્ટમાં આવશે બ્રાઉની વિથ આઈસક્રીમ એક સિંગલ ટાઈમ, બાકી બધું અનલિમિટેડ આવશે। 2 ટાઈપ ઓફ સૂપ છે જેમાં આપણે મગાવ્યો છે ટોમેટો સૂપ, અને બીજો છે હોટ એન્ડ સોર। હવે અત્યારે ઉનાળાની સિઝન ચાલે છે એટલે આપણે ટોમેટો સૂપ મગાવ્યો છે, અને તમે જોઈ શકો છો અંદર ટોસ્ટ નાખ્યા છે અને ટોમેટો સૂપ છે, તો ચાલો ટેસ્ટ કરીએ। એકદમ ગરમા ગરમ છે, ફૂંક મારીને ખાવું પડે, અંદર જે લવિંગ અને બાદિયા ને એ બધું હોય
એની હલકી હલકી સ્મેલ આવી રહી છે. ટોમેટો સૂપ તમે પીશો ને એટલે જરા પણ તમને સ્પાઇસી નહીં લાગે, સ્વીટનેસ ઉપર છે. અને બીજા નંબરમાં ટોમેટોનો ટેસ્ટ આવી રહ્યો છે, અને બાકી જે અંદર બધા મસાલા લવિંગ છે, બાદિયા છે, તો જ આ બધા જે મસાલા છે તેનો આમાં હલકો હલકો ફ્લેવર આવી રહ્યો છે, તેનો ટેસ્ટ આવી રહ્યો છે. અને ટોમેટો સૂપ છે એટલે ટોસ્ટ સાથે સર્વ કરવામાં આવે છે. એકદમ બેસ્ટ છે, ઓવરઓલ સારો ટેસ્ટ છે. એમાં આપણે લંચ ટાઈમિંગમાં હોય, સવારના 11 થી રાતના 5 વાગ્યા સુધીના લંચ હોય છે, એમાં 200 રૂપિયા છે અનલિમિટેડના. કોલ્ડ ડ્રિંક્સના બધું અનલિમિટેડ આવે. 5 વાગ્યા પછીથી રાતના 11 વાગ્યા સુધી ડિનર હોય, એના 230 રૂપિયા છે. હોટ સ્લાડ અને કોલ્ડ સ્લાડ બંને આપણી પાસે આવી ગયા છે. તો આમાં તમે જુઓ તો આ છે મેક્સિકન ટોસ્ટ છે, ફ્રાઈડ રાઈસ છે, દાબેલા ચણા છે, અને આ છે હક્કા નૂડલ્સ, અને એ સિવાય આ મંચુરિયન છે. હોટ સ્લાડમાં આટલી વસ્તુ, અને આ બધા જે છે તે કોલ્ડ સ્લાડ છે. એમાં ચોકલેટ ટોસ્ટ છે, 2 ટાઈપ ઓફ પાસ્તા છે, કેબેજ સ્લાડ છે, અને આ છે પીનટ ચાટ. આટલી આઈટમ કોલ્ડ સ્લાડમાં છે. તો ચાલો હવે 1 બાય 1 ટેસ્ટ કરશું. તો સૌપ્રથમ મેક્સિકન ટોસ્ટથી ટેસ્ટ કરશું. આ છે મેક્સિકન ટોસ્ટ, એકદમ બેસ્ટ છે. હવે બીજી આઈટમ છે ફ્રાઈડ રાઈસ, એકદમ ચાઇનીઝ જે ફ્રાઈડ રાઈસ ખાતા હોય તેવો એકદમ ટેસ્ટ છે. અને બીજા નંબરમાં કહું તો થોડો સ્પાઇસી લેવલ છે, અને ઓવરઓલ ટેસ્ટ સારો છે. અને બીજી આઈટમ છે આ નૂડલ્સ, એ બી બેસ્ટ છે, અને સાથે છે આ મંચુરિયન, એ બી બેસ્ટ છે. ચાઇનીઝ ટાઈપના જે બી સ્લાડ છે તેનો ટેસ્ટ એકદમ સુપર છે. અને એ સિવાય જે કોલ્ડ સ્લાડ છે તેમાં આપણે સૌ પ્રથમ પીનટ ચાટ અહીંની વધારે ફેમસ છે, તે આપણે ટેસ્ટ કરીશું. તો તમે આમાં પીનટ છે, અને ઓનિયન ટોમેટો છે, અને બીજા મસાલા ને બધું એડ કર્યું છે, એ બી બેસ્ટ છે. ખરેખર જે પીનટ ચાટ છે તેનું કામ એકદમ સુપર છે આટલા સ્લાડમાં. બાકી ચાઇનીઝ લવર હોય એમના માટે તો ચાઇનીઝ સ્લાડ છે જ, એ સિવાય પીનટ ચાટ છે, અને લાસ્ટમાં આપણે ટ્રાય કરશું ચોકલેટ ટોસ્ટ છે તે. એ બી બેસ્ટ છે, ટોસ્ટ છે એની ઉપર જે આપણે લિક્વિડ ચોકલેટ હોય એ બંનેનું કોમ્બિનેશન કરેલું છે. ઓવરઓલ ટેસ્ટ સારો છે. અને સાથે આવે છે આ કોલ્ડ ડ્રિંક્સ છે, જેમાં 2 ટાઈપ ઓફ કોલ્ડ ડ્રિંક્સ આવે છે, ફેન્ટા છે અને થમ્સઅપ છે. કોલ્ડ ડ્રિંક્સ બી અનલિમિટેડ છે, અને સ્લાડ બી અનલિમિટેડ છે. ટાઈમિંગ છે આપણે સવારના 11 વાગ્યા થી રાતના 11 વાગ્યા સુધી કન્ટિન્યુ ચાલુ જ હોય છે. આજ મેં ફર્સ્ટ ટાઈમ યહાં પે પિઝા ખાને કે લિયે આયા હું, ઓર પિઝા કા ટેસ્ટ આપ લોગ દેખ રહે હૈ બહોત અચ્છા હૈ, મેં માર્ગરીટા યે લેકર આયા હૈ, બહેતર હૈ. અચ્છા ગાલી પિટ્સ માર્ગરીટાસ પાણી માં ઇંગ્લિશ ઇંગ્લિશ. તો ફાઇનલી આ છે આપણી ગાર્લિક બ્રેડ. તમે જોવો એકદમ ચીઝથી લોડેડ છે, અને પાંવ જે છે આપના એકદમ સોફ્ટ છે. જો આમ કરી તોય પાછું એ જ પોઝિશનમાં આવી જશે, તમે આમ દબાવશો એટલે પાછી એને જ પોઝિશનમાં આવી જશે, અને એકદમ ગરમ છે. તો ચાલો ટેસ્ટ કરીએ. એકદમ બેસ્ટ છે ગાર્લિક બ્રેડની બ્રેડ છે ને, એકદમ સોફ્ટ છે, અને ઉપરથી પાછો ચીઝ લોડેડ છે, અને ચીઝ બી છે તે સારી ક્વોલિટીનો છે, એટલે ગાર્લિક બ્રેડનો ટેસ્ટ એકદમ સુપર છે. અને બીજા નંબરમાં આ છે સ્ટાર્ટિંગ પીઝા, કે છે તે માર્ગરીટા. જુઓ તમે એમાં ભાઈ ચીઝ તમે જુઓ ખાલી. ચાલો આનો ટેસ્ટ કરીએ. એ બી બેસ્ટ છે. હવે ખાસ તમને કહું ને તો એમનો જે
મેઇન જે આ કામ સારું હોય ને તો આ છે પીઝા બેઝ છે, અને ફર્સ્ટ ઓફ ઓલ ઉપરથી એ ચીઝ પણ ચીઝથી લોડેડ છે. આ બે જ વસ્તુ જે છે તેના હિસાબે પીઝાનો ટેસ્ટ સુપર આવે છે. અને બીજા નંબરમાં છે આ પનીર મખની, તમે જુઓ ઉપર પનીરના પીસ નાખ્યા છે અને એ બી ચીઝથી ફૂલ લોડેડ છે. એક વાત મને અહીં ખાસ ગમી કે પીઝા જે બધા છે એ ચીઝથી ફૂલ લોડેડ છે અને બેઝ છે પીઝાનો એ બી એકદમ સોફ્ટ છે. તો ચાલો ટ્રાય કરી. અને આમાં બીજા નંબરમાં ઓનિયન નાખ્યા છે અને કોર્ન નાખ્યા છે અને ટોમેટો છે અને પનીર છે. તો ચાલો ટેસ્ટ કરીએ. એ બી બેસ્ટ છે. તમે આમ મોંમાં પીઝા મૂકશો ને એક બાઇટ લેશો ને એટલે અંદર એકદમ બધું જ છે તે મોં તમારું આખું ચીઝી ચીઝી થઈ જશે. અને બીજા નંબરમાં પીઝા ક્યારે ગળે ઉતરી જશે એ તમને ખબર જ નહીં પડે. એક બાઇટ લેશો, બે બાઇટ લેશો, ત્રણ બાઇટ લેશો, તમને આમ જે અહીંના જે પીઝા છે તે ખાવાની એકદમ મજા જ આવી જશે. અને બીજો એક આ છે ડબલ લેયર, ટુ લેયર પીઝાની છે અને એમાં બી ચીઝ લોડેડ છે. ચાલો ટ્રાય કરીએ. એ બી બેસ્ટ છે. એક લેયર છે તે એકદમ સોફ્ટ છે અને બીજું લેયર છે તે ટોસ્ટ ટાઈપ છે, એટલે બંનેનું સાથે કોમ્બિનેશન છે એ બી પીઝામાં. એટલે આ જે પીઝામાં કંઈક ડિફરન્ટ તમારે ખાવું હોય ને તો ખાસ એકવાર આ જગ્યાએ મુલાકાત કરજો. અને એકદમ ડિફરન્ટ ટાઈપના પીઝા અને સારી ક્વોલિટી, સારો બેઝ, આ બધું જ તમને અહીંયા મળી રહેશે. અને ખાસ જે ચીઝ લવર હોય એમના માટે તો આ જગ્યા બેસ્ટ છે. તો ચાલો હવે લાસ્ટ છે થિંક ક્રસ્ટ. જુઓ તમે આમાં બી પનીર છે, કોર્ન છે, એ બધી આઈટમ નાખેલી છે. તો ચાલો આનો ટેસ્ટ કરીએ. એ બી બેસ્ટ છે. આનો જે બેઝ છે એકદમ સહેજ ટોસ્ટ ટાઈપ છે, એટલે પીઝા તમને ખાતો એટલે ટોસ્ટ ખાતા હોય એવું લાગશે. અને એ સિવાય ઉપર જે ગાર્નિશિંગ કર્યું છે, કોર્ન છે, પનીર છે, ચીઝ છે અને ઘણી બધી આઈટમ નાખેલી છે. તો ઓવરઓલ પીઝાનો ટેસ્ટ બેસ્ટ છે. ઓનલી તમે પીઝા લવર હોય અને પીઝામાં કંઈક સારું ખાવું હોય, સારું જમવું હોય તો ખાસ એકવાર આ જગ્યાએ મુલાકાત કરજો. ચાર ટાઈપના પીઝા છે, ગાર્લિક બ્રેડ છે અને 22 જાતના અલગ અલગ ફ્લેટ છે, ટુ ટાઈપ ઓફ કોલ્ડ ડ્રિંક્સ છે અને બ્રાઉન આઈસ્ક્રીમ છે. આટલી બધી આઈટમ અહીં અનલિમિટેડ આપવામાં આવે છે. તો ખાસ એકવાર આ જગ્યાએ મુલાકાત કરજો. અને ખાસ મેં એક બીજી એક વાત માર્ક કરી કે આ રેસ્ટોરન્ટમાં ચોખ્ખાઈ ખૂબ સારી રાખવામાં આવી છે અને ટેસ્ટ, ક્વોલિટી, હાઇજીન આ બધી જ વસ્તુનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે. અને પીઝા ને એ બધી સ્લાટ છે, પીઝા છે, બધી વસ્તુની ક્વોલિટી એકદમ સારી છે. એડ્રેસ આવે આપણું 150 ફૂટ રિંગ રોડ રિલાયન્સ મોલના એક્ઝિટ ગેટની સામે રાજશૃંગાર પાર્ટી પ્લોટની બાજુમાં. લાસ્ટમાં આપણે આઈસ્ક્રીમ વિથ બ્રાઉની આવી ગઈ છે. જો તમે જોઈ શકો છો આ ઉપર છે તે આઈસ્ક્રીમ છે જે કોલ્ડ આવે છે અને નીચે છે તે બ્રાઉની છે તે હોટ આવે છે. હોટ અને કોલ્ડ બંનેનું કોમ્બિનેશન એટલે બ્રાઉની. તો ચાલો હવે લાસ્ટ આઈટમ છે જેનો ટેસ્ટ કરીએ. એ બી બેસ્ટ છે. આઈસ્ક્રીમનું એકદમ કોલ્ડ છે અને બ્રાઉની હોટ છે, એટલે હોટ અને કોલ્ડ બંનેનું કોમ્બિનેશન છે. તો ફાઇનલી આ લાસ્ટ આઈટમ આપણે અહીં ટેસ્ટ કરીએ. આનું કામ બી સારું છે. તો ફાઇનલી એકવાર તમે અહીં જરૂર વિઝિટ કરજો અને અહીંના અનલિમિટેડ પીઝાનો ટેસ્ટ કરજો. તો ચાલો હવે યુટ્યુબમાં જોતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને નીચે રેડ બટન છે તેને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ફેસબુકમાં જોતા હોય તો આપણા પેજને લાઇક કરી દેજો અને ઇન્સ્ટાગ્રામમાં બી અમને ફોલો કરી દેજો. અને હા, રાજકોટની અંદર હોય અને 150 ફૂટ રોડ ઉપર હોય અને સારામાં સારા પીઝા ખાવાની ઈચ્છા હોય તો એકવાર આ જગ્યાએ જરૂરથી વિઝિટ કરજો. ટેસ્ટ અને ક્વોલિટી ખૂબ સારા છે એ મારો પર્સનલ એક્સપિરિયન્સ છે આજનો. તો ચાલો હવે ફરી મળશો આના પછીના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપણી ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય ભારત. આવજો.